गुड मॉर्निंग विद्यार्थी मित्रों। भाई लास्ट टाइम आपने यूनिट वन नी अंदर सीतापुर लाइट विषय भणी रहा था। भाई उत्तर प्रदेश नो आ एक जिल्लो, भाई जेनी अंदर एमजीपी नाम नी एक संस्थाए भाई सारू एवं सोलर पेनल नो काम करी अने आखा जिल्ला नी अंदर सोलर सौर ऊर्जा ना मदद थी लाइट आपवानो काम कर्यो। भाई हवे जयारे त्यां लाइट लागी गई, लाइट आवी गई, तो ए समय केटलाक ना इंटरव्यू लेवा माटे, हवे इंटरव्यू भाई शू हता चलो जोईए। भाई अहींया सौथी पहेला एक खेडूत नो इंटरव्यू लेवामां आव्यो, तो खेडूते जवाब आप्यो वी आर सेविंग अवर एनवायरमेंट with this light and there is a no pollution in our home either, say a farmer from the village. भाई खेडूते कहू सारू थयू आ वीजड़ी आवी गई। पहला पहलू तो भाई आ वीजड़ी आववाथी पर्यावरण बची गयु, कारण के अमे लोको भाई लाकड़ा कापवानुं काम करता के जेने कारणे लाकड़ा कापी लावीए तो वृक्षो कपाई जाय, रात्रे अजवाड़ू करवा माटे लाकड़ा बाळवामां आवता हता, तो आम लाकड़ा बाळवाना ओछा थई गया जेथी आ पर्यावरण बची गयुं। भाई पेला केरोसिन वापरता हता, केरोसिन थी केटलुं केमिकल आपणा श्वासमां जाय, तो हवे भाई ए धुमाड़ो बंद थई गयो जेथी पर्यावरण पण बची गयुं, अने साथे साथे भाई के छे घरना लोकोनुं स्वास्थ्य पण सुधरी गयुं, केम के धुमाड़ो बधाने असर करे। આમ ખેડૂતે કહ્યું ભાઈ આ લાઈટ થી અમને ઘણો બધો ફાયદો થયો છે। ભાઈ બીજા એક વ્યક્તિને પૂછ્યું, તેમણે જવાબ આપ્યો ન્યુ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ ધ કસ્ટમર ટુ સે અનધર। ભાઈ એક વ્યક્તિએ કહ્યું કે વીજળી આવવાથી ભાઈ ગામમાં નવા નવા ધંધાઓ વ્યવસાયો શરૂ થયા, કે વીજળીને લગતા હોય ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ લાઇટ ટુ વીવ સારી બાય નાઇટ। ભાઈ ગામમાં કેટલાક વણકરો રહેતા હશે જે વણાટ કામનું કામ કરે, ભાઈ દિવસે એ લોકો વણાટ કામનું કામ કરતા હતા, કેમ કે ભાઈ એ સમયના જે પદ્ધતિ હતી ને એ મેન્યુઅલ એટલે કે લાઇટ વગરની, પણ રાત્રે કામ ન કરી શકે કે દોરાઓ ન દેખાય, તો હવે ભાઈ રાત્રે વીજળી આવવાથી પ્રકાશ આવવાથી એ વણકરો રાત્રે પણ પોતે ભાઈ કામ કરી આવકમાં વધારો કરી રહ્યા છે। ઇન અનધર વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ અ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઝ। અને ભાઈ એક બે તો એવું કહેવા લાગ્યા કે અમે દિવસે જોબ કરીએ છીએ પણ રાતના સમયમાં લાઇટ આવવાથી ભાઈ અમે નાના ગૃહ ઉદ્યોગ શરૂ કર્યા જેવા કે ટેબલ ક્લોથ બનાવવાના, તો આમ અમે રાત્રે પણ હવે તો ભાઈ વીજળીથી આવક કમાવાનું સાધન મેળવી લીધું। ભાઈ એટલામાં એ એક સ્ત્રી ગૃહિણીને પૂછ્યું ઇટ્સ અ નાઇસ ટુ હેવ અ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ। ભાઈ એ બોલ્યા, બહુ સારું થયું જયારે સાંજ પડે એટલે અમને ચિંતા થતી તકલીફ થતી, કેમ કે રાત્રે જયારે ભોજન બનાવવું હોય અને અંધારું હોય તો એ સમયે ભાઈ અંધારામાં ભોજન બનાવવાની તકલીફ પડતી હતી, હવે રાતના સમયમાં બધા ભેગા મળી અને જમવાનું આયોજન બી કર્યું હોય પરિવારના સભ્યો હોય, તો અભી રાત્રે ભાઈ કોને કેટલું આપવું અને ભાઈ કઈ રીતે જમવું એટલે કે અંધારામાં તકલીફ પડતી હતી, આ લાઇટ આવવાને કારણે હવે જમવામાં અને રાંધવાની અંદર જે તકલીફ હતી એ દૂર થઈ ગઈ। અવર ચિલ્ડ્રન આર ઓલસો સ્ટડિંગ ફોર નાવ, અને વીજળીનો ફાયદો એ થયો કે આ છોકરાઓ ભાઈ આખો દિવસ રમ્યા કરતા હતા પણ હવે વીજળી આવી ગઈ તો રાત્રે એ લોકો ભણવા બેસે છે। સારું થયું ભાઈ કોઈ વિદ્યાર્થીનું ઇન્ટરવ્યુ ના લીધું, એ તો રડતો રડતો કે આ લાઇટ આવવાથી અમારી જિંદગી બરબાદ થઈ ગઈ, દિવસે મજા આવતી હતી લાઇટ આવી ગઈ હવે રાત્રે પપ્પા મમ્મી મારી મારી ભણાવે છે। એટલે સારું કહેવાય આ વિદ્યાર્થીનો ઇન્ટરવ્યુ ના લીધો, બાકી તો આવું જ કે તો વિદ્યાર્થી મિત્રો ભાઈ ભણવું જરૂરી છે। તો આ હતી સીતાપુર લાઈટ,
ભાઈ હવે ત્રીજો યુનિટ છે જે આપણે રીડ થ્રી યુનિટ વન માં પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ભાઈ ગુજરાતી પલક્કડ નું સાર્વજનિક ગ્રંથાલય અથવા તો પુસ્તકાલય તો આપણે ભાઈ આજે એના વિશે ભણવાનું છે હવે તમને મનમાં થાય છે આ પુસ્તકાલય લાઇબ્રેરી વિશે શું ભણવાનું કેમ કે આપણી જે મેન્ટાલિટી છે ને એ એવી છે કે લાઇબ્રેરી એટલે એક એવી જગ્યા જ્યાં કોઈ પણ વ્યક્તિ જાય ભાઈ એ પુસ્તક સાહિત્ય અને વર્તમાન પત્ર વાંચી પાછું આવી જાય બસ વાંચવા સિવાય જાય બીજું એક્ટિવિટી શું હોય તો આમ ભાઈ આ લાઇબ્રેરી એવી નથી વાત આ લાઇબ્રેરી કેરલમાં આવેલી છે અને કેરલમાં જેમ આપણે આગળ વધી ગયા એમ સીતાપુર ડિસ્ટ્રિક્ટ એમ પલક્કડ એક જિલ્લો છે અને આ જિલ્લાની એ લાઇબ્રેરી છે જે આજે વર્લ્ડ વાઇડ ફેમસ છે ભાઈ જેનો રેકોર્ડ છે આજે એના વિશે બહુ જ ચર્ચા થઈ રહી છે તો કેમ આખા દુનિયામાં જેની ચર્ચા થાય તો ભાઈ એ જાણવા જેવી વસ્તુ છે તો ચાલો આજે આપણે એના વિશે જાણીશું ભાઈ દરેક જણ પોતે પોતાના હાથમાં પેન પેન્સિલ તો હશે હું બોલું એના પર અન્ડરલાઈન કરી દઉં ઇન કેરળા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013 ભાઈ કેરળમાં આવે પલક્કડ જિલ્લાની અંદર સપ્ટેમ્બર મહિનામાં 2013 ની સાલમાં એક લાઇબ્રેરી શરૂ કરવામાં આવી ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી ભાઈ આ લાઇબ્રેરી જેવી તેવી નથી આ લાઇબ્રેરી આધુનિક લાઇબ્રેરી છે અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન ભાઈ લાઇબ્રેરીમાં ખાલી વાંચવા જવાય પુસ્તક હોય સાહિત્ય હોય વર્તમાન પત્ર નવલકથા જયારે આ લાઇબ્રેરી એવી હતી કે અહીંયા જે આવે ને ભાઈ એને કોઈ પણ માહિતી જોઈતી હોય પછી ભાઈ એને પોતાના વ્યવસાય બાબતે ભાઈ એના પોતાના કારકિર્દી બાબતે એના પોતાના ભવિષ્યની બાબતે ભાઈ એને કોઈ બી પ્રશ્ન પૂછવા હોય કોઈ બી ઇન્ફોર્મેશન આ લાઇબ્રેરી પ્રોવાઈડ કરતી હતી સેકન્ડ ભાઈ નોલેજ આ લાઇબ્રેરીમાં ભાઈ તમને તમારા જ્ઞાનમાં વધારો પણ કરવામાં આવતો હતો પુસ્તકો વડે અને ત્યાં તમને ભાઈ કેટલું ટીચ પણ કરવામાં આવતું હતું વિઝડમ એટલે ચતુરાઈ આ લાઇબ્રેરીમાં તમે આવો તો તમને હોશિયાર બનતા શીખવાડે તમને બતાવે કે જીવનમાં તમે કઈ રીતે આગળ આવી શકો તમારામાં ભાઈ ચતુરાઈ લાવી દીધી હતી આ લાઇબ્રેરી કલ્ચર એક્ટિવિટી ભાઈ જેને કહેવાય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ભાઈ આપણા ભારતની જે બધી સંસ્કૃતિ છે એ ન ભૂલાઈ જાય આપણા દેશના લોકો આપણી સંસ્કૃતિને ભાઈ પકડીને રહે આપણી સંસ્કૃતિ વર્ષો સુધી પેઢીઓ સુધી ચાલે એટલે આ લોકો ભાઈ કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક પ્રવૃત્તિ પણ કરાવતા હતા રિસર્ચ એન્ડ રેફરન્સ ભાઈ અહીંયા અલગ અલગ રિસર્ચ થતી હતી નવી નવી વસ્તુ શોધખોળ કે જેથી લાઇબ્રેરીમાં આવનાર દરેકને આની જાણ થાય અને બીજું રેફરન્સ ભાઈ રેફરન્સ એટલે પરિચય આપવો યાદ રાખજો આજે તમારે કોઈ બી જગ્યા ઉપર ક્યાં બી નોકરી જવું હોય લોન લેવી હોય એક્સ વાય ઝેડ કાર્ય હોય તો તમને પૂછે ભાઈ તમને કોઈ ઓળખે છે તમારું કોઈ વ્યક્તિ અમને ભાઈ રેફરન્સ આપી શકશે તો અમે તમને મદદ કરીએ તો આજે ભાઈ કોઈ દરેક વ્યક્તિ એકબીજાને રેફરન્સ ના આપે પોતાનો કે ભાઈ કાલે કોઈ રેફરન્સ આપે કોઈ કંપની કરીને ભાગી જાય તો રેફરન્સ વાળાને પકડવામાં આવે કે ભાઈ તમે કેવા વ્યક્તિની સલાહ અમને આપી કે આવો વ્યક્તિ જે બધું ચોરી ગયો તમારે ભરપાઈ કરવાનું તો આમ આ સંસ્થા ભાઈ કોઈને રેફરન્સ કોઈ ના આપે તો આ સંસ્થા એ વ્યક્તિને ભાઈ ઓળખાણ પૂરી પાડી આપતી હતી બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન પણ આજે આખા વિશ્વની અંદર આ લાઇબ્રેરી અલગ અલગ રીતે ભાઈ પ્રકાશિત થઈ રહી છે એના વિશે સમાચાર આવી રહ્યા છે દુનિયામાં અ થર્ડ ઓફ 1000 મેમ્બર આર વુમન ભાઈ એક તૃતીયાંશ એટલે એવું કહેવાય ભાઈ 100 માંથી 33% એ સમયે ભાઈ આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં
સ્ત્રીઓ પોતે આવતી હતી. ધીસ વુમન સપોર્ટ બાય શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ લોન્ચ ઓફ વુમન યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ભાઈ ફેબ્રુઆરી 2014 ટીક માર્ક કરો. ફેબ્રુઆરી 2014 માં ભાઈ આ લાઇબ્રેરીમાં સ્ત્રીઓ માટે એક અલગ યુનિટ બનાવ્યું કે જેથી સ્ત્રીઓ પોતે આવીને બેસી શકે, જ્ઞાન લઈ શકે. ભાઈ એ પોતે પોતાની ચતુરાઈ, એ પોતે પોતાના વિકાસ કરી શકે. એટલે એમના માટે એક વિવિધ પ્રકારની એટલે કે લાઇબ્રેરીના બે ભાગ પાડવામાં આવ્યા. ભાઈ એવું હતું કે લાઇબ્રેરીની અંદર આજે પુરુષો બધા વાંચવા આવતા હોય. હવે માનો કોઈ સ્ત્રી કે છોકરી વાંચવા આવે તો એ સમયે પુરુષ લોકો વાંચવાનું છોડી અને ભાઈ એમના સામે દેખવાનું કામ કરે. એટલે એ સમયે છોકરીઓ અને સ્ત્રીઓ ભાઈ પોતે શરમને કારણે આવવાનું છોડી દેતી હતી એવું એમને ખબર પડી. એટલે ભાઈ એ સમયે 2014 માં એના એક અલગ ભાગ બનાવવામાં આવ્યો. ધ યુનિટ ગોટ ટુગેધર ડિસ્કસ ધ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. ભાઈ આ યુનિટ જે ફક્ત સ્ત્રીઓ માટે બન્યું ભાઈ એ એટલા માટે કામ કરતું હતું કે ભાઈ આ યુનિટ સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા ઈચ્છતું હતું. સ્ત્રીઓને ભાઈ પોતાનો વિકાસ કરવા અને પોતે પોતાની કારકિર્દી બનાવી જીવનમાં આગળ લાવવા માટે આ યુનિટ કામ કરતું હતું. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. ભાઈ આ જે યુનિટ હતું ને સ્ત્રીઓનું, ભાઈ એવું કહેવાય પુરુષ હોય ને એ મનોરંજન માટે પિક્ચર જોવા માટે ભાઈબંધો જોડે જઈ આવે, ભાઈ આમ તેમ ફરીને આવે. હા, કેટલીક ફેમિલીમાં બધા ભાઈ ફેમિલી સાથે પિક્ચર જોવા જાય, પણ અમુક એવા પરિવાર હોય છે કદી સ્ત્રીઓને કઈ ના લઈ જાય. હવે સ્ત્રીઓને બી મનોરંજન જોઈએ તો એ સમયે ભાઈ આ સંસ્થા એ સ્ત્રીઓને બોલાવતી અને એમના માટે ફિલ્મનું આયોજન કરે. જેમ કે સ્ત્રીઓ માટે મેરી કોમ, દંગલ, આ બધી ફિલ્મ જે સ્ત્રીઓ જુએ અને પોતે આગળ આવે તો એમને આવા ફિલ્મ બતાવી ભાઈ એમનું પ્રોત્સાહન કરવામાં આવતું હતું. વર્કશોપ ઇન અ હોમ ઇકોનોમી ઓર ગાર્ડનિંગ. ભાઈ વર્કશોપ એટલે કે એમના માટે નાના લઘુ ઉદ્યોગો, સીવણ ક્લાસ, ત્યારબાદ ભરત ગૂંથણ, ભાઈ નાના નાના બ્રશ બનાવવા, પ્લાસ્ટિકની આઈટમ બનાવવાનું, ભાઈ આવા વર્કશોપ થાય જેથી સ્ત્રીઓ એ શીખે અને પોતે ઘરે આ કામ કરી શકે. ગાર્ડનિંગ, માનો કોઈની પાસે જમીન છે તો એને બગીચાની અંદર કઈ રીતે વૃક્ષો વાવવા, એની માવજત કરવી એ સમજાવવામાં આવતું હતું. જાહેર કેર ઓર ધ આર્ટ્સ. ભાઈ આજે મા હોય ને ભાઈ એનું મહત્વનું કામ છે બાળકોને સંસ્કાર આપવા, ભાઈ બાળકોનો ઉછેર કરો. હવે એ સમયે ભાઈ માને ખ્યાલ ના હોય તો અમુક વાર એવું હોય કે ભાઈ આપણે લોકોએ બાળકને મોટું તો કરીએ પણ એને આપણે બરાબર સમજાવી ના શક્યા હોય, એટલે આપણે કાઉન્સિલરની જરૂર પડે છે. તો ભાઈ એ સમયે માને કાઉન્સિલિંગ આપવામાં આવતું હતું આ સંસ્થામાં. અને એક માં પોતાના બાળકને સારી રીતે ભાઈ જતન કરી સંસ્કારી બનાવે એવું સમજાવવામાં આવતું હતું. એન્ડ આર્ટ્સ, આર્ટ્સ એટલે કળા. ભાઈ બાળક ઉછેરે કળા છે, ત્યારબાદ એવું કહેવાય એને ભણાવવાની કળા, ભાઈ ત્યારબાદ બાળકને રમાડવાની કળા અને એની સાથે બીજી ચિત્રકામ, બધી ઘણી બધી કળાઓ શીખવાડવામાં આવતી હતી. એન્ડ ફોર અ વુમન ટુ ગેટ હેલ્પ ઇન અ મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ. માની લો સ્ત્રીને પરિવારમાં કોઈ ઝઘડો હોય, હવે પરિવારમાં ઝઘડો એટલે હસબન્ડ વાઈફનો ઝઘડો, ભાઈ સાસુ અને વહુનો ઝઘડો, ભાઈ સસરા અને વહુનો ઝઘડો, ભાઈ આ બધા ઝઘડા જે થતા હોય, ભાઈ આ નાના મોટા ઝઘડા પરિવારમાં થાય તો આ પરિવાર ન તૂટે, ભાઈ પરિવારની અંદર બધા હળી મળીને રહે. એટલે સ્ત્રીઓને અહીંયા પલક્કડ લાઇબ્રેરીમાં આ બધાનું જ્ઞાન આપવામાં આવતું હતું અને કોઈ તકલીફ હોય તો એનો ઉકેલ પણ લાવવામાં આવતો હતો. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, ભાઈ પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે કે ભાઈ એમના કોઈ અંગત એવા બનાવ હોય કે ભાઈ એમની કોઈ એવી અંગત તકલીફ હોય તો આવી તકલીફોને પણ આ સંસ્થા મળી અને ભાઈ હસબન્ડ વાઈફ અને ઘરના લોકોને સમજાવી એનો ઉકેલ લાવતા હતા.
the secretary of library point out that through reading woman would realize their own strength and forge a unity. By deep mark karo, the secretary of library. Second tick karo, woman would realize their own strength and forge a unity. એવું કહેવાય છે લાઇબ્રેરીની અંદર જે સેક્રેટરી હતા ભાઈ એમને જોયું કે સ્ત્રીઓ વાંચવા આવતી હતી પણ પુરુષોને કારણે એ લોકો ભાઈ થોડા અચકાતા હતા એમને નક્કી કર્યું કે ભાઈ આપણે સ્ત્રીઓની અંદર એક તાકાત સ્ટ્રેન્થ ભાઈ એમનું સશક્તિકરણ કરીએ ભાઈ એમની એક ટુકડી બનાવીએ કે જેથી ભાઈ એ લોકો આગળ આવે આમ આવું સૌથી પહેલા વિચાર ભાઈ એ સંસ્થાના ક્લર્ક એટલે કે સેક્રેટરીને આવ્યો. ઇટ વોઝ નોટ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ વર ડિસએપિયર એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેન રીડર. એવું કે છે ભાઈ એને છેલ્લા કેટલાક મહિનાઓમાં બીજી બધી લાઇબ્રેરીઓનું સર્ચ કર્યું અને જોયું કે ભાઈ લાઇબ્રેરીઓ જનરલી સ્ત્રીઓ વગરની ખાલી રહેતી હતી એટલે કે સ્ત્રીઓ આવતી નથી. હા, લાઇબ્રેરીમાં પુરુષો ઘણા બધા આવતા હતા પણ એમના કારણે ભાઈ સ્ત્રીઓનું આવવાનું જનરલી ઓછું થઈ ગયું હતું. તો એવું ન થાય, સ્ત્રીઓનો ઉદ્ધાર થાય, ભાઈ સ્ત્રીઓની અંદર પોતાની આર્થિક શક્તિનો વિકાસ થાય એટલા માટે ભાઈ એમને આ લાઇબ્રેરીમાં અલગ વિભાગ બનાવવાનો વિચાર કર્યો. ધ યુનિટ ડિસ્કસ ધેટ ઇફ વન્સ વેલ રીડ વુમન ઓફ એરના કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર અવર ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. ભાઈ આ સંસ્થાએ એવું શોધખોળ કરી કે એક સમય જે સ્ત્રીઓ હતી ને કેરલમાં એ ઘણું બધું સારું કામ કરતી હતી પણ સમય જતા જતા ભાઈ સ્ત્રીઓ હવે આ બધું છોડી અને ભાઈ સિરિયલ જોવા લાગી. જેમ કે ભાઈ સાસ કભી બહુ થી ઘર ઘર કી કહાની હમણાં નવી આવશે ભાઈ સિરિયલ, સસરા ભી કભી જમાઈતા, હે આવું બધું જોવામાં હવે પોતાનો સમય વેડફવા લાગી છે. તો ભાઈ સ્ત્રીઓ આવી ખરાબ ખોટી સિરિયલ જોઈ પોતાનો સમય બગાડે નહીં, પોતાના ભાઈ શરીરનો ભાઈ પોતાના બુદ્ધિનો વિકાસ કરે, એનો આર્થિક વિકાસ થાય, એનો સામાજિક વિકાસ થાય. એટલે આ સંસ્થાએ ભાઈ સ્ત્રીઓને લાઇબ્રેરીમાં લાવવાનો પ્રયત્ન કર્યો. ઇટ વુડ ઇન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. ભાઈ આ સંસ્થાએ એવું સમજાયું કે ભાઈ પુરુષ હોય એ ભાઈ ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે તો સ્ત્રી કે છોકરીઓ કેમ નહીં. ભાઈ આજે બી અમુક જગ્યા પર સહન કે સંધ્યાકાળ થાય પછી સ્ત્રીઓને બી છોકરીઓને ઘરમાંથી બહાર ન જવા દે, ભાઈ જવું હોય તેનો ભાઈ એના ભાઈ એની બેન એની સાથે જાય. ભાઈ આ બધી કહેવામાં આવે છે એક જાતની ભાઈ આપણી સામાજિક પછાત કે ભાઈ આપણે એમના ઉપર શક કરીએ. આ સંસ્થા એવું સમજાવ્યું ભાઈ પુરુષ જયારે બહાર રાત્રે નીકળી શકતો હોય તો ભાઈ સ્ત્રી કેમ નહીં, છોકરીઓ કેમ નહીં, ભાઈ સ્ત્રીઓ અને છોકરીઓ પણ રાત્રે જઈ શકે, બહાર આવી શકે, એ પણ પોતાના જીવનની અંદર ભાઈ દરેક કામ કરી શકે છે. તો આજે ખોટી સામાજિક ગ્રંથિ ભાઈ આપણા દેશના કુરિવાજો એને દૂર કરવાનો એને પ્રયત્ન કર્યો હતો. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટ પ્લાન ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. તો આ બધી અંધશ્રદ્ધાઓ ભાઈ સામાજિક આપણી બધી કુરિવાજો દૂર કરવા, સ્ત્રીઓનું ઉદ્ધાર, સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા માટે અલગ એક લાઇબ્રેરીમાં રૂમ બનાવવામાં આવ્યો. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ અ બીકોન ટુ એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ થ્રુ ધ ક્લાસીસ. એવું કહેવાય છે આ જ એક લાઇબ્રેરીએ સૌ પ્રથમ કેરલમાં આપણા ભારતની અંદર ભાઈ સ્ત્રીઓનું સશક્તિકરણ થાય, સ્ત્રીઓનો આર્થિક સામાજિક વિકાસ થાય ભાઈ એની સૌ પ્રથમ પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી હતી.
ત્યારબાદ ભાઈ એમને ક્લબ ની શરૂઆત કરી. ભાઈ ક્લબ એટલે કે મનોરંજન. ભાઈ દરેક ને મનોરંજન ની જરૂર. પુરુષ ગમે ત્યાં મિત્રો સાથે પાર્ટી ફંક્શન માં જઈ આવે, પિક્ચર માં જઈ આવે, સ્ત્રીઓ ક્યાં જાય. તો એ સમયે આ સંસ્થાએ ક્લબ બનાવ્યું કે ભાઈ સ્ત્રીઓ પણ પોતે આવે અને ત્યાં કોઈ પણ જાતના ફંક્શન પાર્ટી ભાઈ કે જે એ લોકો પોતાને સારા એવા ફંક્શનો કરી શકતા હતા. સ્ત્રીઓને લગતા કાર્યક્રમ થાય, એમને પણ મજા આવે. બર્થડે સેલિબ્રેશન થાય, ભાઈ એમની પોતાની કોઈ નવી વસ્તુ લોન્ચ કરી હોય એનું ભાઈ કે જે એ સમયે આ બધા ફંક્શન કરતા હતા. વર્કશોપ એટલે નવી નવી વસ્તુ બનાવી સ્ત્રીઓને આગળ લાવવાનું પ્રોત્સાહન આપવું. રીડિંગ રૂમ, નવી નવી બુકો અને સાહિત્યો, ભાઈ એમના જ્ઞાનમાં વધારો થાય એવી પુસ્તકો આપવામાં આવતા હતા. એન્ડ ધેન દેર આર ધ બુક વિચ વિલ પ્રોવાઈડ વુમન સ્ટ્રેન્થ ધે નીડ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. ખાસ કરીને એવી પુસ્તકો કે જે સ્ત્રીઓને સશક્ત કરે, સ્ત્રીઓની આર્થિક વિકાસ ભાઈ, આર્થિક વૃદ્ધિ ભાઈ, એમનું સામાજિક કલ્યાણ થાય, એમનો ભાઈ જીવનનો ઉદ્ધાર થાય. એટલા માટે એવી પુસ્તકો પણ ત્યાં મૂકી હતી જે વાંચવાથી એમના માટે બધી જ તકો ખુલી જાય. તો આમ ભાઈ એવું કહેવાય છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીએ ભાઈ આ સ્ત્રીઓનું સશક્તિકરણમાં ખૂબ એવો ફાળો આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ આજે અહીંયા આ પાઠ પતી ગયો. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.